વાત નવસારીની કરીએ તો હિન્દુ મુસ્લિમ યુગલની પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો છે. પરિવારને ખબર પડતા યુવતીની હત્યા કરી તેને દફનાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હિન્દુ પ્રેમી યુવકે રેન્જ આઈજીને આ મામલે ફરિયાદ કરી છે. યુવતીના પરિવારે જ યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ સાથે ઓનર કિલિંગની આશંકા સાથે તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. જિલ્લામાં ન્યાય ન મળતા યુવકે આઈજીના દરબારમાં અરજી કરી છે. જે પ્રેમી યુવક છે બ્રિજેશ પટેલ ખેરગામ ખાતે રહે છે, જેને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેનો કરુણ અંજામ આવ્યો છે. વધુ વિગતો લેશું. સંવાદદાતા ધવલ આપણી સાથે ફોનલાઇનથી જોડાઈ ગયા છે. ધવલ, પ્રેમીએ યુવતીના પરિવાર પર હત્યાનો આરોપ મૂક્યો છે, રેન્જ આઈજી સુધી ફરિયાદ કરી છે. શું પોલીસ કોઈ પગલાં લઈ રહી છે હવે? જી, આ સમગ્ર મુદ્દે જે વાત છે એ રેન્જ આઈજીને ગઈકાલે યુવક મળવા ગયો હતો, પરંતુ જે પીએમ બંદોબસ્ત હોય એણે ઇન્વર્ટ કરાવી હતી અરજી, અને આ મુદ્દે પોલીસે હવે તપાસનું સંજ્ઞાન લીધું છે અને આગળના તપાસ શરૂ થઈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે આ બ્રિજેશ પટેલ છે એના સાહિસ્તા શેખ સાથે પ્રેમ સંબંધ હતો. બંને જણા અઠવાડિયા પહેલા મળ્યા હતા અને એમાં જે પરિવારના જે લોકો છે કે એના મિત્રો છે એ હજુ સુધી ક્લિયર નથી થઈ શક્યું, પરંતુ એમણે યુવકને ધમકાવીને છોકરીનો કબજો લીધો હતો અને પછી ત્યારબાદ જે અરજીમાં લખ્યું છે તે પ્રમાણે કોઈક જૈમીન કરીને કોઈક ને પરિવારમાંથી કે છોકરીના પરિવારમાંથી એવું કીધું હતું કે જે છોકરી છે એને મોતની ઘાટ ઉતારી છે અને એને દફનાવી દીધી છે. આ મુદ્દે આખી ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ થવા બાદ પોલીસ હરકતમાં તો આવી છે. પરંતુ જો એક બીજી તરફ જો જોવા જઈએ તો છોકરીના જે પરિવારજનો છે એ હાલમાં એવું કહી રહ્યા છે કે છોકરીએ આત્મહત્યા કરી હતી, છોકરાએ એને તરછોડી દીધી હતી, એને અપનાવવાની ના પાડી હતી અને તેના કારણે આ ઘટના ઘટી હોવાની વાત આવી રહી છે. પરંતુ હજુ આ મુદ્દે ક્લિયર કંઈ નથી થતું. એટલે એક તો જે છોકરાના આક્ષેપો છે એ આક્ષેપો જ કહી શકાય અને આશંકા છે, બાકી સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવી શકે એમ છે. જી જી ધવલ, આભાર આપનો માહિતી આપવા બદલ.